ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુવારે હાલોલ તાલુકા પંચાયતની ચૂંટણીના 24 ઉમેદવારો અને જિલ્લા પંચાયતની 5 બેઠકોના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરાતા શુક્રવારે તાલુકા પંચાયતના 24 ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં એકત્રિત થઈ હાલોલ મામલતદાર અને હાલોલ પંચાયત ખાતે પહોંચ્યા હતા, જ્યાં મામલતદાર કચેરી 14 ફોર્મ અને તાલુકા પંચાયત ખાતે 10 ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી પોતાની જીતનો આશીર્વાદ વ્યક્ત કર્યો હતો. જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠકોના ઉમેદવારોએ મામલતદાર કચેરી ખાતે આવેલ પ્રાંત અધિકારીની કચેરી ખાતે પ્રાંત અધિકારી એકે ગૌતમને પોતાના ફોર્મ ભરી સુપરત કર્યા હતા. જ્યારે હાલોલ તાલુકા પંચાયતની 24 બેઠકોની 2 બેઠકોના કોંગ્રેસની ઉમેદવારોએ શુક્રવારે પોતાના ફોર્મ ભર્યા હતા, જેમાં હાલોલ તાલુકા પંચાયતની 7 રોટા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હરીશ ફતેસિંહ રાઠોડ અને મસવાડ બેઠકના પરેશભાઈ રમણભાઈ પરમાર, હાલોલ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી એકે આસરની હાજરીમાં પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવા આવેલા કોંગ્રેસના બંને ઉમેદવારો સાથે તેઓના ટેકેદારો હાજર રહ્યા હતા. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ.